જેમણે રાજીનામું આપ્યું છે તે પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાંભળીએ સીજે ચાવડા શું કહી રહ્યા છે. આજે સવારે કોંગ્રેસના ધારાસભ્ય હતા જેમણે રાજીનામું આપી દીધું છે, કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. બસ પ્રતિક્રિયા આપી રહ્યા છે, થોડી જ વારમાં એમને સાંભળીશું. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાતા હતા, પરંતુ આગામી સમયમાં હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેવામાં કોંગ્રેસને એક પછી એક ફટકો પડી રહ્યો છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. અગાઉ તેઓ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યારબાદ ગત જે ચૂંટણી વિધાનસભાની યોજાઈ તેમાં તેમણે વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને ચૂંટણી જીત્યા પણ હતા. જો કે હવે કોંગ્રેસ સાથે તેમણે સાથ છોડીને હવે અન્ય કઈ પાર્ટીમાં જોડાય છે અથવા તો પછી ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ ગઈ છે. તારીખ પણ સામે આવી છે કે 4 ફેબ્રુઆરીએ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ધારાસભ્ય પદેથી વિજાપુરના ધારાસભ્ય પદેથી પણ મેં રાજીનામું આપી દીધું. છેલ્લા 25 વર્ષથી મેં કોંગ્રેસ પક્ષમાં સેવાઓ આપી છે. ગઈકાલ રાત સુધી પણ મારા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે મળીને લોકહિતના કાર્યો કર્યા છે. જીએસ ઓફિસર અને છેલ્લે મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલાના અંગત સચિવ રહીને સીએમ ઓફિસમાંથી મેં રાજીનામું આપી અને જનસેવામાં જોડાયો હતો. મારી સાથેના જીએસ ઓફિસર 15 વર્ષ સુધી કલેક્ટર રહ્યા છે, આઈએએસ રહ્યા છે. આપના પરિચયમાં હશે મહેન્દ્રભાઈ પટેલ, જે સુરત કલેક્ટર હતા એ મારા બેચમેટ હતા અને 1998 ને 2000 સાલમાં આઈએએસ નિયુક્ત થયા હતા. એમના પછી મારો તરત નંબર હતો, એ બીજા ક્રમાંકે હતા, હું ત્રીજા ક્રમાંકે હતો. એટલે 2002 સાલમાં હું આઈએએસ નિયુક્ત થઈ ગયો હતો. એટલે 2002 થી 2020 સુધી આઈએએસ પદ ભોગ્યું હોત. એટલે 18 વર્ષ આઈએએસ રહીને પણ આ દેશની અને રાજ્યની સેવા કરી શક્યો હોત, પરંતુ વધારે જનહિતના કાર્યો થાય, સામૂહિક કાર્યો વધારે થાય એના માટે રાજ્યસેવામાં અને કોંગ્રેસ પક્ષના માધ્યમ દ્વારા જોડાયો હતો. છેલ્લા 25 વર્ષથી મેં કામ કર્યું છે. કોંગ્રેસના કોઈ આગેવાનો સાથે મારી કોઈ ફરિયાદ નથી, મને કંઈ ના મળ્યું એની કોઈ ફરિયાદ નથી. પરંતુ અત્યારે હાલ સમગ્ર દેશમાં અને આમ જોવા જાઓ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એક વિશ્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે. ત્યારે G20 જેવી કામગીરી થતી હોય, સમગ્ર વિશ્વના G20 શિખરના દેશોનું પરિષદ અહીંયા મળતી હોય માન્ય નરેન્દ્રભાઈ અને ભારત દેશના અધ્યક્ષ પદે, અત્યારે હાલ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે 22 તારીખે, સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વના લોકો રામ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા ધરાવી રહ્યા છે, ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થયું હોય, ત્યારે આવા જ્યારે વિશ્વને અચંબો આપતા અને રાષ્ટ્રહિતને મહત્ત્વ વધારતા, રાષ્ટ્રની દાજ વધારતા દરેક ધર્મના લોકો અને નાગરિકો આ કામગીરીને વખાણતા હોય ત્યારે કેટલીકવાર કોંગ્રેસ પક્ષના એમના જે કોઈ સલાહકારો હોય એના કારણે જે નિવેદનો થાય છે એનાથી રાષ્ટ્રને પણ નુકસાન થતું હોય છે. અને ગુજરાતના પનોતા પુત્ર જ્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ આઝાદીની લડાઈમાં જેમ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશને આઝાદ કરવા માટે લડાઈ લડતા હતા અને ગુજરાતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું હતું, એમ જ્યારે વિશ્વ નેતા તરીકે ઉભરી આવેલા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી હોય અને એને સાથ સહકાર અમિત શાહને આપતા હોય, ગુજરાતની ટીમ આપતી હોય, ત્યારે આપણે એમના વિઘ્નરૂપ બનવા નથી માગતા. એટલે મેં રાજીનામું આપ્યું છે અને પ્રવાહની સાથે કોઈ સામે નહીં, મારે કોઈ નિવેદન કોંગ્રેસ પાર્ટીમાંથી એવા નિવેદનો થયા છે પણ વ્યક્તિગત અને મને એક પ્રવચન એવું સંભળાવજો.
એમના વિરોધમાં હું જયારે કોંગ્રેસ પક્ષમાંથી લડતો હોય ને ગાંધી સરદારના પક્ષમાંથી લડતો હોય ત્યારે એ વખતે એ વાત કરી હોય, પરંતુ હાલના સંજોગોમાં હાલ જે પરિસ્થિતિ દેશની છે અને દેશની પરિસ્થિતિ જે ઉભરી આવી છે એમાં હું કોંગ્રેસ પક્ષમાંથી મારા કોંગ્રેસ પક્ષના વિજાપુરના અને મહેસાણા જિલ્લાના જે લોકોના સહકારથી મેં વિજાપુરની સીટ કબજે કરી હતી એ તમામ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને અને મારા મત વિસ્તારના વિજાપુરના મત વિસ્તારના મતદાતાઓ જેમણે મત આપ્યા હતા એમની સાથે મળી અને પછી જે નિર્ણય એ લોકો કરશે એ નિર્ણય હું કરીશ. હાલને રાજીનામા કોંગ્રેસના નિવેદનો કરતાં કોંગ્રેસ પક્ષ જે હાલ ધારો કે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે, સર્જિકલ સ્ટ્રાઇક વખતની જે નિવેદનો હતા, અને જે નેતા સારું કામ કરતા હોય એને હંમેશા ખરાબ ચિતરવાની જે આદત હોય, એક અધિકારી તરીકે પણ હું જ્યારે થઈને આવ્યો ત્યારે અને મારા સ્ટેટસ પ્રમાણે એ મને નથી ગમતા. સીજી, અત્યાર સુધી તમે એવું કહેતા કે મારી સ્થિતિ અર્જુન જેવી છે, સામે બધા લોકો છે એમની સામે મારે લડવાનું છે, હવે સીજનનું શું થશે? તમે પણ સામે એમના જેવા વિષાદ યુગમાં હતો એમ કહ્યું હતું. તમે પણ હવે આમે કૌરવો જેવા થશો ને, હવે તો તમે અર્જુન છોડીને વિષાદ યુગમાં હતો અને આજે વિષાદ યુગ ચાલુ છે. હવે સામે જશો ત્યારે શું કરશો? કારણ કે સામે તો તમે એમને આ રીતે કૌરવો કીધા, યુદ્ધ પછીની શાંતિ અને શાંતિ પછી પાસે નવેસરથી આખું જીવન અને પ્રવાહ ચાલુ થતો હોય છે એ પ્રમાણે હજી મારા મતદાતાઓને પૂછીને શું કરવું એ વિચારી છું. આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું, શું સીજે ફરી ધારાસભ્ય બનશે કે સાંસદ બનશે? એવી કોઈ વાત થઈ નથી. હાલ તો મેં ફક્ત કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી આજે જ હું મારા મત વિસ્તારના પ્રવાસે હોઈશ અને બધા જ મતદાતાઓ અને આગેવાનો સાથે વાત કરીને આગળ કઈ રીતે વધુ એની વિચારણા કરી, પરંતુ કોંગ્રેસ સાથે નથી. એક વાત હતી કે ચોથી તારીખે સીજે કેસરિયા ધારણ કરે જોડાવાની, હાલ એવી કોઈ તારીખ નક્કી થઈ નથી, એવી કોઈ વાત થઈ નથી, પરંતુ મારા મતદાતાઓ આજકાલમાં નક્કી કરશે શું કરવું. એટલે તમે આટલા બધા નરેન્દ્રભાઈના અને અમિતભાઈના વખાણ કર્યા છે એટલે જોડાશો તો ભારતીય જનતા પાર્ટીમાં જ ને? ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ કે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીએ? હાલ જે પ્રવાહો ચાલી રહ્યા છે એમાં નરેન્દ્રભાઈ મોદી જે કામગીરી કરી રહ્યા છે એને કોઈ પણ પક્ષમાં હોઈએ તો પણ વખાણ જ કરવા જોઈએ એવી પરિસ્થિતિ. એટલે આ પ્રવાહમાં સીજે તરી જશે હવે? એવી હાલ કોઈ ચર્ચા કરી નથી કે એવી હાલ કોઈ વાત નથી. ઈચ્છા ખરી કરવાની મારી ત્રણની, પણ ભવિષ્યમાં હું વિચારી, હું 100% વિચારવાનો છું. પરંતુ ત્રણની જોડી સાહેબ બીજાપુર લડવા ગયા ત્યારે જ વાત હતી કે અમિત શાહ જોડે એમના સંસદ મત વિસ્તારમાં છેદ પ્રકાર વધારે એ માટે ત્યાં લોકસભા ચાલી રહ્યું છે, આવી અટકળો સાચી છે? હંમેશા લોકશાહીમાં અને પ્રજાજીવનના પ્રવાહોમાં શંકા કુશંકાઓનું રાજકારણ ચાલતું હોય છે. હાલ પણ અને ભૂતકાળમાં પણ કોંગ્રેસના આગેવાનો સાથે આવી વાતો થતી રહી છે કે સેટિંગનું રાજકારણ હોય, પણ એવું કંઈ હોતું નથી. એવું કંઈ હતું પણ કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય હોય ન હોય અને કોંગ્રેસના ધારાસભ્ય પદે હોય એવા ઘણા નેતાઓ આ નિવેદનોથી અને ખાસ કરીને હાલ જે પ્રવાહ ચાલી રહ્યો છે એમાં કોંગ્રેસ જે નિવેદનો આપે છે એનાથી નારાજ છે. દરેક વ્યક્તિ અને દરેક નેતાને પોતપોતાના વિચારવા માટેની શક્તિ અલગ અલગ હોય છે અને પોતાના મત વિસ્તારના અલગ અલગ પ્રવાહો હોય છે, પોતાના મતદાતાઓનો પણ અલગ અલગ પ્રવાહ હોય છે. એટલે એ ચોક્કસ નારાજ હોય, પરંતુ એમને આવવું ના આવવું, રાજીનામું આપવું ના આપવું એ એમના વ્યક્તિગત. ઓફરો થઈ છે એવું નથી. હંમેશા મારું રાજકારણ હંમેશા પોઝિટિવ રહ્યું છે. હું નેગેટિવ રાજકારણ ખેલ્યો નથી. હંમેશા ચૂંટણીઓ સમયે પ્રવચનો જે થયા હોય, પરંતુ વિધાનસભામાં આપે મને સાંભળ્યું હશે કે ક્યારે પણ સામે કામ કરતી સરકારને ઉણપો બતાવી છે એને ટીકા ટિપ્પણીઓ પડી નથી. કોઈ વ્યક્તિગત રાજકીય નેતાના જીવન વિશે પણ મેં ટીકા ટિપ્પણીઓ કરી નથી, પાર્ટી વિશે કરી. શક્તિસિંહનું નિવેદન હતું કે ભાજપમાં ગયેલા કોંગ્રેસના નેતાઓ રડી રહ્યા છે, તમે એને કેવી રીતે જુઓ છો આ નિવેદનને? શક્તિસિંહ એમની જગ્યાએ સાચા છે. શક્તિસિંહ કોંગ્રેસ પક્ષના જ્યારે નેતા હોય ત્યારે કોંગ્રેસ પક્ષને અનુકૂળ વાત એમને કરવી પડે, એટલે એ એમને અનુકૂળ વાત કરી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પક્ષમાં આવેલા નેતાઓ જ્યારે જેનો જે ઉપયોગ કરવા જેવો લાગ્યો છે તો પાર્ટી કર્યો છે, એનો અર્થ એ નથી કે હું ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયો છું. મેં તો હાલ રાજીનામું આપ્યું.